ચીન અને તાઇવાન વચ્ચે તણાવ યથાવત છે તાઇવાનનું કહેવું છે કે ચીનની સૈન્ય કવાયત ભલે ઓછી થઈ હોય પરંતુ તેના હુમલાનો ખતરો યથાવત છે ચીન અને તાઇવાન વચ્ચેના તાજેતરના બળાકાંઠ દરમિયાન ભારતે પ્રથમ વખત ચીનને સંયમ રાખવાની સલાહ આપી છે ભારતે કહ્યું છે કે તે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છે કોઈપણ દેશ દ્વારા યથાસ્થિતિ બદલવાનો એકપક્ષીય પ્રયાસ કરવો જોઈએ નહીં તાઇવાનની વર્તમાન પરિસ્થિતિ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાક્ષીએ કહ્યું કે ભારતની સંબંધિત નીતિઓ જાણીતી છે સુસંગત છે તેના પુનરાવર્તનની જરૂર નથી ભારત અન્ય ઘણા દેશોની જેમ તાજેતરના ડેવલપમેન્ટથી ચિંતિત છે અમે સંબંધિત પક્ષોને સંયમ રાખવા સ્થિતિ બદલવા માટે એકપક્ષીય કાર્યવાહી ટાળવા તણાવ ઘટાડવા તેમજ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પ્રયાસો કરવા વિનંતી કરીએ છીએ કયા અન્ય અન્ય દેશોની જેમ ભારત ભી હાલ કે ઘટનાક્રમો સે ચિંતિત હે હમ સંયમ ભારત ને ઓર સ્ટેટસ કો बदलने के लिए यूनिलैटरल एक्शन से बचने तनाव कम करने और क्षेत्र में शांति और स्थिरता बनाए रखने के प्रयासों का अनुरोध करते हैं भारत की प्रासंगिक नीतियां वेल नोन है और कंसिस्टेंट है सर्वविदित है सुसंगत है उन्हें पुनरावृत्ति की आवश्यकता नहीं है इंडिया विल कंटिन्यू टू इट्स प्रिंसिपल पोजिशन ऑफ ब्रिंगिंग दिस टेररिस्ट तो टू जस्टिस including through the UN Security Council um, Resolution 1267 sanctions regime.